છૂટાછેડાના દાવા જુડિશિયલ સેપરેશનના ના દાવા સહિતની પારિવારિક તકરારો અંગેના કેસો માટે તથા અગાઉથી હુકમો થયેલ હોય તેવી તમામ અપીલો તારીખ પહેલી જૂનથી વિશાવદર કોર્ટમાં ટ્રાન્સફર કરવા હુકમ કરેલ હતો અને સત્તાવાર રીતે જાહેર થયા મુજબ જુનાગઢ જિલ્લામાં નવી ત્રણ સહિત ગુજરાતમાં કુલ નવી એસી ફેમિલી કોર્ટનું તારીખ એક છ બે હજાર ચોવીસના રોજ ઓપનિંગ કરાયું હતું વિશાવદરમાં ફેમિલી કોર્ટનું ઉદઘાટન થતા વકીલોમાં તથા ત્રણેય તાલુકાની જનતામાં આનંદ ફેલાયો છે અને આ ઓપનિંગ સમયસર થાય તે માટે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ જૂનાગઢના માર્ગદર્શન હેઠળ વિશાવદર કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી એસ એસ ત્રિવેદી સાહેબ તથા કોર્ટના સ્ટાફ દ્વારા જેટલા સમયમાં કોર્ટ રૂમ સ્ટાફરૂમ સહિતની જનતા અને વકીલશ્રીઓ માટેની કાયમી સુવિધા ઊભી કરવામાં આવે છે વિશાવદર બાર એસોસિએશન દ્વારા પણ વિશાવદરમાં ફેમિલી કોર્ટને સહર્ષ વધાવી લઈ મહત્તમ પક્ષકારોને તેના લાભ મળે તેવા પ્રયત્ન શરૂ થયેલ છે આજના થયેલ વિશાવદર વકીલ મંડળના પ્રમુખ સહિત તમામ સિનિયર જુનિયર ધરાશાસ્ત્રીઓ ઉદઘાટન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉત્સાહભેર હાજરી આપેલ હતી અને નામ ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત સાહેબના વર્ચ્યુઅલી ઉદબોધન બાદ દીપ પ્રાગટે કરી કામ અને મહાત્મા ગાંધીજીને સૂતર અર્પણ કરી ફેમિલી કોર્ટને ખુલ્લી મૂકવામાં આવેલ હતી વિશાવદર બાર એસોસિએશન તથા કોર્ટ સ્ટાફ દ્વારા સમગ્ર કોર્ટ રૂમને શણગારવામાં આવેલ હતું આ પ્રસંગે મુખ્ય ન્યાયાધીશ શ્રી એસ એસ ત્રિવેદી સાહેબ તથા વિશાવદના સિનિયર ધારાશાસ્ત્રીઓ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવેલ હતું આ પ્રસંગને લઈ વિશાવદર બાર એસોસિએશનના તમામ હોદ્દેદાર તથા સિનિયર તથા જુનિયર વકીલો મહિલા વકીલો તથા ત્રણેય કોર્ટના સ્ટાફમાં ખૂબ આનંદ તથા ઉત્સાહ જણાવ્યો હતો બ્યુરો રિપોર્ટ પંકજ વીગડા પહેસા